વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 11 પ્રકાશ પડછાયો અને પરાવર્તનમાં તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 109. આજે આપણે ભાગ 2માં જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એ પહેલા આપણે ભાગ 1માં ભણેલા મુદ્દાઓને યાદ કરી લઈએ. અને ભાગ 1માં આપણે તો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કે જે સ્થળેથી આપણને અથવા તો જ્યાંથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે તેને પ્રકાશના પ્રાપ્તિ સ્થાનો કહે છે. અને પ્રકાશના 2 સ્ત્રોતો છે અથવા તો પ્રકાશના સ્ત્રોતો પણ કહી શકાય. પ્રકાશના બે ઉદ્ગમ સ્ત્રોતો છે. કયા કયા? તો કે કુદરતી અને એક કૃત્રિમ સ્ત્રોતો. કુદરતી સ્ત્રોતમાં સૂર્ય, તારા અને આજ્ઞાનો સમાવેશ થાય છે. જ્યારે કૃત્રિમ સ્ત્રોતમાં પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતમાં વીજળીનો બલ્બ, ટોર્ચ અને મીણબત્તીનો સમાવેશ થાય છે. પછી આપણે શીખ્યા હતા પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો. જે પદાર્થની આરપાર પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે તેવા પદાર્થને તેને પારદર્શક પદાર્થ કહે છે. પછી છે અપારદર્શક પદાર્થ, કે જે પદાર્થની આરપાર પ્રકાશ સંપૂર્ણ રીતના પસાર થઈ શકતો નથી તેને શું કહેવાય? તો કે અપારદર્શક પદાર્થ કહે છે. અને પારભાસક પદાર્થ, તો કે જે પદાર્થની અંદરથી પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે અથવા તો જે પદાર્થની આરપાર આપણે વસ્તુ જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી તેને પારભાસક કહે છે. અને પારભાસકમાં દૂધિયો કાચ, તેલીયો કાગળ, ડહોળું પાણી અને ધુમ્મસનો સમાવેશ થાય છે. પછી પારદર્શક પદાર્થોમાં હવા છે, શુદ્ધ પાણી છે, ચશ્માનો કાચ છે તેવા પદાર્થોનો સમાવેશ થાય છે. અને અપારદર્શક પદાર્થોમાં અરીસો છે, પેન્સિલ છે, દૂધ છે, ઈંટ છે, દિવાલ છે, પૂઠું છે તેનો સમાવેશ થાય છે. પછી આપણે જોયું હતું તો કે પડછાયો હકીકતમાં શું છે? તો પડછાયાની રચના માટે પ્રકાશના સ્ત્રોત અને અપારદર્શક વસ્તુઓની જરૂર પડે છે. કે પદાર્થો જો આપણને પડછાયો જોવા મળે છે એ પડછાયો જોવા માટે આપણે પ્રકાશના સ્ત્રોત અથવા તો એક જ પારદર્શક પદાર્થની જરૂર પડે છે. સાથે સાથે આપણે એ પણ ભણ્યા હતા કે કોઈપણ વસ્તુને જોવા માટે આપણે પ્રકાશ જરૂરી છે. એ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. જો આપણે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં હોઈએ તો આપણને રૂમમાં રહેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. એ અંધારાવાળા રૂમમાં આપણે ટોર્ચ અથવા તો મીણબત્તી જેવા પ્રકાશના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ તો રૂમમાં રહેલી વસ્તુઓનું શું થઈ શકે છે? વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. આમ પ્રકાશ વગર આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. પછી જોયું હતું તો કે પડછાયો રચવા માટે પ્રકાશના સ્ત્રોત અને અપારદર્શક પદાર્થની જરૂર પડે છે. અને પડછાયો એ હંમેશા આપણે પડદા ઉપર જીવી શકીએ છીએ. અને આપણે આપણા રોજિંદા જીવનમાં જે ઇમારતો છે, મોટી મોટી ઇમારતો છે, રૂમની દિવાલો છે, બીજી સપાટીઓ જે છે એ અલગ અલગ સપાટીઓને ખુલ્લા મેદાન છે એવી અલગ અલગ સપાટીઓનો આપણે શું કરીએ છીએ? પડદા તરીકે ઉપયોગ કરીએ છીએ. અને જે પડછાયા છે એ પડછાયા આપણે પદાર્થના આકાર વિશે પણ કેટલીક માહિતી આપે છે. તમે પદાર્થનો જે પડછાયો પડે એ પડછાયા ઉપરથી તમે નક્કી કરી શકો છો, અનુમાન લગાવી શકો છો કે આ પડછાયો આ વસ્તુનો હશે. પરંતુ અમુક વખત જે પડછાયો છે એ પડછાયો આપણને ગેરનીતિ તરફ શું કરે છે? દોરે છે. પછી છે આજના ભાગમાં તો કે પ્રવૃત્તિ 4, કે તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો અને ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું? હવે તમારે અલગ અલગ વસ્તુઓ લેવાની છે અને એ વસ્તુઓને ખુલ્લા મેદાનમાં અથવા તો તમારા ઘરના જે ટેરેસ છે એ ટેરેસ પર લઈ જાય અને અલગ અલગ વસ્તુઓનું શું કરવાનું છે? તો કે પડછાયો પાડવાનો છે. તો શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે? તમે પડછાયો જે વસ્તુ ખુરશી મૂકી છે એ ખુરશીનો પડછાયો ખુરશી જેવો જ તમને મળે છે? તો કે ના. જેમ જેમ તમે ખુરશી બદલશો એમ એમ તેના પડછાયાના આકારમાં પણ શું થાય છે? ફેરફાર જોવા મળે છે. જો ખુરશીને થોડીક ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. પ
પછી તમારે તો કે એક પાતળી નોંધ પોથી લો અને તેને તેનો પડછાયો જુઓ. એક તમારે નોંધ પોથી પાતળી લેવાની છે, તમારી કોઈ પાતળી એવી બુક્સ હોય એનો પડછાયો પાડવાનો છે, અને એની સાથે સાથે તમારે લંબચોરસ તમારું કોઈ ખોખું હોય, જેમ કે કંપાસ બોક્સ છે, પછી ચંપલનું બોક્સ છે, તમારા બૂટનું બોક્સ હોય, એવું લંબચોરસ ચોરસ બોક્સ હોય, એ બંનેનો એક સાથે શું કરવાનો છે, પડછાયો પાડવાનો છે. અને આ બંને જે પડછાયો છે એ પડછાયોનો આકાર તમને કેવો દેખાય છે, તો કે બંને જે પડછાયા તમે પાડો છો, નોંધ પોથીનો પડછાયો અને લંબચોરસ બોક્સનો પડછાયો, બંનેના પડછાયાનો આકાર કેવો હોય છે, અલગ અલગ હોય છે. આમ તમે વસ્તુને સૂર્યપ્રકાશના અથવા તો કોઈપણ પ્રકાશના સ્ત્રોતમાં મૂકી અને તમે તેનો પડછાયો પાડો છો, તો એ પડછાયો કેવો હોય છે, તો કે જેમ જેમ જે વસ્તુ તમે લીધી છે એ વસ્તુઓનું સ્થાન બદલાય છે, તેમ તેમ તેના પડછાયાનો આકાર પણ શું થઈ જાય છે, બદલાય છે. તમે લંબચોરસ બોક્સ છે એ લંબચોરસ બોક્સને ઊભી રીતના તમે મૂકશો તો તેનો પડછાયો તમને એક પાતળી પટ્ટી જેવો જોવા મળશે. પછી છે તો કે થોડાક પુષ્પ લેવાના છે અથવા તો અન્ય રંગીન પદાર્થો લો અને તેમનો પણ પડછાયો જુઓ. આપણે પુષ્પ લઈએ, અલગ અલગ રંગીન અલગ અલગ રંગના પુષ્પ લઈએ અને એ અલગ અલગ રંગના પુષ્પ, જેમ કે ગુલાબ લાલ રંગનો છે, કરેન પીળી રંગની છે, દરેક પુષ્પનો રંગ અલગ અલગ હોય અને એ અલગ અલગ પુષ્પોના રંગનો આપણે પુષ્પનો પડછાયો પાડીએ છીએ, તો પણ એ પુષ્પ કલરિંગ હોય છે પણ પડછાયો કેવો પડે છે, તો કે પડછાયો એ કાળા રંગનો જ આપણને મળે છે. દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ લો. શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયાના આકાર અલગ રંગના દેખાય છે. તમને શું પૂછે છે અહીંયા પ્રશ્ન, કે તમે એક લાલ ગુલાબ લો છો અને એક પીળું ગુલાબ લો છો, એ ગુલાબ બંને ગુલાબના રંગ અલગ અલગ છે, પરંતુ તમે એ બંને ગુલાબના પડછાયો પડે છે ત્યારે એ ગુલાબના રંગ તમને કેવો જોવા મળે છે, પડછાયામાં કાળો જ જોવા મળે છે. આમ કોઈપણ રંગીન વસ્તુનો પડછાયો આપણે પાડીએ તો પણ એ આપણને કેવું જોવા મળે છે, તેનો પડછાયો કાળો જોવા મળે છે. હવે તમને ત્રીજો મુદ્દો કીધો છે, એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ. જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે શું જુઓ છો, જ્યારે તમે જેમ જેમ ખોખાને ગોળ ગોળ ફેરવશો તેમ તેમ જે પડછાયાનું કદ છે એ પડછાયાનું કદ કેવું થાય છે, બદલાતું જાય છે. આટલા જ માટે અલગ અલગ વસ્તુઓને અલગ અલગ રીતે અલગ અલગ સ્થાને મૂકી અથવા તો ગોળ ગોળ ફેરવીએ છીએ તેમ તેમ પડછાયો જે છે એ પડછાયાનું કદ પણ કેવું થાય છે, બદલાતું જાય છે. પછી છે તમારા પાન નંબર 110 પર તમને પિન હોલ કેમેરા બનાવવાની રીત આપી છે, કે ચલો આપણે પિન હોલ કેમેરો બનાવીએ. અને એ પિન હોલ કેમેરો બનાવવા માટે તમારે બે ખોખાની જરૂર પડશે. તો કે કેમેરા બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે, અને વાસ્તવમાં નહીં, જો આપણે સાદો પિન હોલ કેમેરો બનાવીએ તો આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, તો કે પૂંઠાવાળા એવા બે ખોખાની જરૂર પડશે. અને તમને પ્રવૃત્તિ 5માં પિન હોલ કેમેરો જે છે એ પિન હોલ કેમેરા બનાવવાની રીત આપેલી છે, કે પૂંઠાના એવા બે ખોખા લો કે જે ખોખાનું બીજા ખોખાની અંદર કોઈપણ જગ્યા રોક્યા વગર અંદર સરકી શકે. તમારે એવા બે ખોખા લેવાના છે, એક ખોખું મોટું લેવાનું છે અને એક ખોખું થોડુંક એનાથી નાનું લેવાનું છે. કેવું? તો કે મોટા ખોખાની અંદર નાનું ખોખું સમાઈ શકે તેવું બે ખોખા લો કે જેમાં બીજું ખોખું સહેજ નાનું હોય. પછી તમારે શું કરવાનું છે, બંને ખોખાના જે સાંકડા ભાગ છે એ સાંકડા ભાગવાળી એક બાજુ એ તમારે શું કરવાનું છે, કાપી નાખવાનું છે. ખોખા લીધા એ ખોખાની બંને બાજુએ તમારે શું કરવાનું, એક બાજુ જે ચોરસનો ભાગ છે એ ખોખા લંબચોરસ ખોખાના ચોરસ ભાગમાં તમારે એક નાનું કાણું પાડવાનું છે, અને મોટા ખોખાની કાપેલી બાજુને સામેની બાજુમાં
બરાબર વચ્ચે એક નાનું કાનું પાડો. મોટા ખોખાની જે છે એ મોટા ખોખામાં આપણે જે ચોરસ ભાગમાં એક નાનું જે ચોરસ ખાનું પાડ્યું છે એના જ એવી જ રીતના જે નાનું જે લંબચોરસ બોક્સ છે એ લંબચોરસ બોક્સમાં તમારે શું કરવાનું છે, ચોરસ ભાગમાં એક નાનું કાનું પાડવાનું છે અને નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુ વચ્ચે 5 થી 6 સેમીનો ચોરસ ભાગ તમારે કાપવાનો છે. પછી તમારે શું કરવાનું છે તો કે જે ભાગ તમે કાપ્યો છે એ નાના ભાગમાં જે ભાગ તમે કાપ્યો છે એ નાના ખોખામાં કાપેલા ચોરસ પર તમારે ડ્રેસિંગ પેપર લગાડવાનું છે અને નાના ખોખાના ડ્રેસિંગ પેપરવાળી બાજુએ મોટા જે ખોખું છે એ મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો અને આ રીતે તમારો પિનહોલ જે કેમેરો છે એ પિનહોલ કેમેરો તૈયાર થઈ જાય છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં 110 નંબરના પેજ ઉપર તમને પિનહોલ કેમેરાની આકૃતિ આપેલી છે. 2 લંબચોરસ ખોખા લેવાના છે, જે મોટું ખોખું છે અને એક મોટું ખોખું અને એક નાનું ખોખું લેવાનું છે, જેથી મોટા ખોખાની અંદર નાનું ખોખું જે છે એ સરળતાથી સરકી શકે છે. મોટું ખોખું જે લીધું છે એ મોટા ખોખાની જે ચોરસ બાજુ છે એ ચોરસ બાજુ પર તમારે શું કરવાનું છે તો કે 5 થી 6 સેન્ટીમીટર જેવું એક ચોરસ બોક્સ કાપવાનું છે અને કાપ્યા બાદ તેને શું કરવાનું છે, ડ્રેસિંગ પેપરથી તમારે શું કરવાનું છે તો કે ડ્રેસિંગ પેપરથી એને સીલ કરી દેવાનું છે. હવે જે મોટું બોક્સ છે એ મોટા બોક્સમાં તમારે મધ્યમાં જે ચોરસ બાજુ આવે છે એ ચોરસ બાજુમાં મધ્યમાં તમારે શું કરવાનું છે, એક કાનું પાડવાનું છે અને આ રીતે તમારો પિનહોલ જે કેમેરો છે એ કેમેરો તૈયાર થઈ જાય છે. શું પડછાયા કરતાં પિનહોલના પ્રતિબિંબો જુદા છે? પછી તમારે શું કરવાનું છે તો કે પિનહોલ કેમેરાને પકડી અને નાના ખોખાની બાજુમાંથી તમારે શું કરવાનું છે, વસ્તુઓ જોવાની છે. તમારું માથું પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરો. તમારે શું કરવાનું છે તો કે તમારે એ પિનહોલ કેમેરા વડે વસ્તુને કેવી રીતના જોવાની છે તો કે તમારું માથું અને પિનહોલ કેમેરો જે બનાવ્યો છે એ બંને વચ્ચે શું કરવાનું છે તો કે કાળું જો કાપડ હોય એ કાળા કાપડ તમારે ઢાંકી દેવાનું છે. હવે આપણે શું કરીશું તો કે થોડા અંતરે પદાર્થ જે મૂકેલા છે એ પદાર્થ અથવા તો વૃક્ષો કે ઇમારતોને પિનહોલ કેમેરાની મદદથી જોવાનો આપણે શું કરીશું, પ્રયત્ન કરીશું. જે પદાર્થ પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશ હોવા જોઈએ. આપણે જે વસ્તુ પિનહોલ કેમેરાની મદદથી જોવી હોય એ વસ્તુ તેજસ્વી સૂર્યપ્રકાશમાં મૂકેલી અથવા તો એના ઉપર તેજસ્વી સૂર્યપ્રકાશ પડતો હોય તેવી હોવી જોઈએ. જ્યાં સુધી બીજા છેડે લગાવેલ ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ તમારે શું ખસેડવાનું છે કે જ્યાં સુધી જે આપણું નાના જે નાનું લંબચોરસ ખોખું છે એ લંબચોરસ ખોખા ઉપર આપણે ડ્રેસિંગ પેપર ચોંટાડ્યું છે એ ડ્રેસિંગ પેપર પર આપણે વસ્તુને ન જોઈ શકીએ ત્યાં સુધી આપણે નાનું જે ખોખું છે એ નાના ખોખાને શું કરવાનું છે તો કે આગળ કે પાછળ ખસેડવાનું છે. શું પડછાયા કરતાં આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે તો કે હા, આપણને જે પડછાયો મળે છે એ પડછાયો કરતાં પિનહોલ જે કેમેરામાં મળતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું હોય છે તો કે આપણને ઉલટું દેખાય છે અને પિનહોલ કેમેરા દ્વારા આપણે કોઈપણ વસ્તુ જોવી હોય તો એ વસ્તુ એ તેજસ્વી સૂર્યપ્રકાશમાં મૂકેલી હોવી જોઈએ. તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો અને રોડ પર ચાલતા લોકોને જોવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. પછી છે કે પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ પણ જોઈ શકીએ છીએ અને આ માટે આપણે શું કરવું પડે તો કે આ માટે આપણે થોડીક અલગ પ્રકારની ગોઠવણી કરવી જોઈએ કે આપણે ફક્ત વચ્ચે છિદ્રો કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈએ અને શક્ય હોય તો એ શીટને સૂર્યની સામે ઊંચી પકડી રાખવી પડે અને પડછાયો જે છે એ પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દેવો જોઈએ. પછી છે કે
પછી શું કીધું છે કે તમારા સ્થળ પરથી ગ્રહણ પણ તમને દેખાય. ગ્રહણ દેખવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલ કેમેરાના પિનહોલવાળા પ્રતિબિંબ પણ શું થાય છે, સૂર્યગ્રહણ થવાનું હોય તે પહેલાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અને જ્યારે ગ્રહણ શરૂ થાય એટલા માટે ત્યારે આપણે શું કરવાનું છે, આ પિનહોલ કેમેરાની મદદથી તમે સૂર્યગ્રહણ પણ જોઈ શકો છો. પછી છે કે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે કે જ્યારે આપણી પુષ્કળ પર્ણવાળા વૃક્ષની નીચેની સપાટીની નીચે પસાર થઈ કરીએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના શું જોઈએ છે, સૂર્યપ્રકાશના નાના નાના ચાદરડા જોઈએ છીએ. અને આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ કેમેરા તરીકે શું કરે છે, વર્તે છે. અને આ જગ્યાઓએ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે જે આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ દેખાય છે. પછી તમને કીધું છે તો કે આ થઈ તો કે પિનહોલ કેમેરા વડે પ્રતિબિંબ જોવાનું, કે પિનહોલ કેમેરા વડે આપણે જ્યારે પડછાયાનું પ્રતિબિંબ જોઈએ છે અથવા તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોઈએ છે તો એ વસ્તુ એ તેજસ્વી સૂર્યપ્રકાશની હાજરી સૂર્યપ્રકાશમાં મૂકેલી હોવી જોઈએ. અને પિનહોલ જે કેમેરો છે એ પિનહોલ કેમેરો એમાં વસ્તુનું જે પ્રતિબિંબ જે છે એ વસ્તુનું પ્રતિબિંબ એ વાસ્તવિક પ્રતિબિંબ કરતાં કેવું દેખાય છે, તો કે ઉલટું દેખાય છે. અને પિનહોલ જે કેમેરો છે એ પિનહોલ કેમેરો એક સાદુ સાધન છે અને એ જે સૂર્યપ્રકાશની સીધી રેખામાં ગતિ કરે છે તે સિદ્ધાંત પર કાર્ય કરે છે. પછી છે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 6, કે એ પ્રવૃત્તિ નંબર 6માં તમને શું કીધું છે કે પાઇપનો એક ટુકડો કે રબરની એક નળીનો ઉપયોગ કરી અને રૂમના એક છેડે ટેબલ પર શું કરવાનું છે, એક મીણબત્તી મૂકો. અને પછી તમારે શું કરવાનું છે, તો કે રૂમના બીજા છેડે ઊભા રહી અને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. તમારે તમારા ટેબલ પર એક મીણબત્તી સળગતી મૂકવાની છે અને પછી જે તમે પ્લાસ્ટિકની અથવા તો પાઇપનો જે ટુકડો લીધો છે એ પાઇપના ટુકડો સીધો પાઇપનો ટુકડો લીધો છે એ સીધા પાઇપના ટુકડા વડે તમારે મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે તમે સીધી પાઇપથી મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરશો તો તમને એ મીણબત્તીની જ્યોત જોવા મળે છે. પરંતુ જ્યારે તમે એ જ પાઇપને થોડી વાળી દો છો અને પછી વાળેલી પાઇપથી તમે મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમને મીણબત્તીની જ્યોત દેખાતી નથી. આમ આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. જ્યારે અપારદર્શક પદાર્થ શું કરે છે, તેને અટકાવે છે ત્યારે તેનો પડછાયો પડે છે. આપણે આગળના ભાગમાં પણ શીખ્યા કે પડછાયો ક્યારે રચાય છે, તો સૂર્યપ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે શું થાય છે, તો કે પડછાયો રચાય છે. પછી છે તો કે તમારા પાન નંબર 112 ઉપર તમને એક પ્રવૃત્તિ તમને આપ્યું છે કે અરીસા અને પરાવર્તન. શું કહે છે, અરીસા અને પરાવર્તન. તો આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ અને તમે અરીસા તરફ જુઓ છો ત્યારે તમારો ચહેરો આપણે દરેક અરીસામાં વાપરીએ છીએ અને અરીસો વાપરીએ છીએ અને શું કરીએ છીએ, અરીસામાં આપણો ચહેરો અથવા તો આપણે માથું હોડતા હોય તો પણ આપણે અરીસામાં જોઈને ઉડીએ છીએ. તમારા ચહેરાનું પરાવર્તન એટલે પ્રતિબિંબ આપણને દેખાય છે અને અરીસામાં આપણને આપણા ચહેરાનું અથવા તો કોઈ પણ વસ્તુ જોતા હોય એ વસ્તુનું શું દેખાય છે, પ્રતિબિંબ દેખાય છે. અરીસા સામે જે પદાર્થ હોય તે તમારું તમામનું આપણે અરીસામાં પરાવર્તન અથવા તો પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવર માં પણ પાણીના વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. આપણે તળાવ છે નદી છે તળાવમાં જો ચોખ્ખું પાણી હોય તો પણ તળાવના ચોખ્ખા પાણીમાં તેની આજુબાજુ રહેલા વૃક્ષોનું આપણને પ્રતિબિંબ જોવા મળે છે. હવે છે પ્રવૃત્તિ નંબર 7. શું છે પ્રવૃત્તિ નંબર 7?
અને એ પ્રવૃત્તિ નંબર 7માં તમને શું કહે છે કે આ પ્રવૃત્તિ રાતે અથવા તો અંધારાવાળા રૂમમાં કરવાની છે. તમારા મિત્રને રૂમમાં એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. આ માટે તમારે શાની શાની જરૂર પડશે? તો કે આ પ્રવૃત્તિ કરવા માટે ટોર્ચ અને અરીસાની જરૂર પડશે. તમારા એક મિત્રને અંધારાવાળા રૂમમાં ઊભા અરીસો લઈને ઊભા રાખવાનું છે. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભો રહો. અને પછી તમારે શું કરવાનું છે, ટોર્ચના જે છે એ ટોર્ચને કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. ટોર્ચ ઉપર જે અરીસો આવે છે એ અરીસા ઉપર આપણે શું કરીશું, આપણી આંગળીઓ મૂકી અને ટોર્ચને શું કરીશું, ચાલુ કરીશું. જેવી તમારા પ્રકાશના કિરણપુંજ મળી શકે છે અને તમે તમારા મિત્રને પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજ પડવા દો. તમારે શું કરવાનું છે, ટોર્ચ લીધી તમે તમારી સામે તમારા મિત્રને અરીસો લઈને શું કરવાનું છે, તો કે ઊભા રાખવાનું છે. તમે જેવો અરીસા ઉપર ટોર્ચનો પ્રકાશ પડવા દેશો ત્યારે શું થાય છે, તો કે એ જે પ્રકાશ છે એ પ્રકાશ અરીસાની સપાટીને શું થાય છે, અડી અને સામેની કોઈ દિવાલ ઉપર શું થાય છે, તેનો પડછાયો પડે છે. તમે ટોર્ચને અરીસાની સપાટી ઉપર પડવા દો છો ત્યારે એ પ્રકાશ અરીસાની સપાટી ઉપર અથડાય અને દિવાલની અન્ય દિશામાં શું થાય છે, તેનું પ્રતિબિંબ મળે છે. આમ અરીસો તેના ઉપર પડતા પ્રકાશની દિશા શું કરે છે, બદલી શકે છે. અને તેને શું કહી શકાય છે, તો કે તેને પ્રકાશનું પરાવર્તન કહી શકાય છે. કે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને તેના પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું શું કહે છે, પરાવર્તન કહે છે. તમે પ્રવૃત્તિ 7 પણ તમારા ઘરે કરી શકો છો. તમારા મિત્રને અથવા તો અરીસો તમારી સામે મૂકી અને એ અરીસા ઉપર તમે શું કરશો, તો કે પ્રકાશ જે છે બેટરીનું પ્રકાશ પાડશો તો એ અથડાય અને તમારી આજુબાજુની જે 4 દિવાલ છે એ દિવાલમાંથી કોઈ પણ જગ્યાએ પ્રકાશ અથડાઈને પાછો તેનો પડછાયો પડે છે. આમ પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પ્રકાશનું શું થાય છે, પરાવર્તિત થાય છે. પછી છે, તો કે પછી તમને આપ્યું છે પ્રવૃત્તિ 8 કે એક મોટી થર્મોકોલ સીટ છે, એ થર્મોકોલ સીટની એક બાજુ ઉપર તમારે શું કરવાનું છે, કાસ્કો લગાવવાનો છે. અને આકૃતિ તમને બતાડી છે તમારા પાઠ્યપુસ્તકમાં, એ પાઠ્યપુસ્તકમાં બતાડેલી આકૃતિ મુજબ બીજી બાજુ તમારે શું કરવાનું છે, અરીસો લગાવવાનો છે. અરીસા અને કાસ્કા વચ્ચે ઘટ્ટ રંગના કાગળને ફેલાવો, તેને સૂર્યપ્રકાશમાં રાખો અને કાસ્કામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી તમારે શું કરવાનું છે, પ્રકાશ પાડવાનો છે. એક સીટ લેવાની છે, એની એક છેડા ઉપર કાસ્કો મૂકવાનો છે અને કાસ્કાની સામે તમારે શું કરવાનું છે, તો કે કાચ એટલે કે અરીસો લગાવવાનો છે. પછી તમારે શું કરવાનું છે, તો કે જે કાસ્કો મૂક્યો છે એ બાજુથી તમારે ટોર્ચ વડે શું કરવાનું છે, પ્રકાશ પાડવાનો છે. તો એ પ્રકાશ શું થશે, તો કે કાસ્કામાંથી પસાર થાય અને અરીસાને અથડાય અને શું થાય છે, તેનું પરાવર્તન પામે છે. અને પરાવર્તન પામે છે તેથી તમે તમારી પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ દેખાય છે તેવી કાસ્કાની આકૃતિ જોવા મળે છે. આમ આ પ્રવૃત્તિ પરથી આપણે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિનો ખ્યાલ આવે છે. આમ આજે આપણે જોયું કે સમતલ જે અરીસો છે એ સમતલ અરીસા વડે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના કદ જેટલું જ તમને દેખાય છે. પછી આપણે શીખ્યા, તો કે અપારદર્શક પદાર્થ પ્રકાશને તેમાંથી પસાર થવા દેતો નથી. પારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે
તેમાંથી પદાર્થોનો સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પારભાસક જે પદાર્થ છે એ પારભાસક પદાર્થ તેમાંથી પ્રકાશને અંશતઃ પસાર થવા દે છે. પ્રકાશના પથમાં એટલે કે માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા શું થાય છે, પડછાયો રચાય છે અને પડછાયો એ પ્રતિબિંબ ઉપર પડે છે. પિનહોલ કેમેરા એ સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. પછી જોયું તો કે અરીસાઓમાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે અને પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ જ કેવું હોય છે, અલગ હોય છે. અને સાથે સાથે શું શીખ્યા, તો કે સાથે સાથે શીખ્યા કે પ્રકાશ એ એક સીધી રેખામાં ગતિ કરે છે અને જે પિનહોલ કેમેરો છે એ પિનહોલ કેમેરો પણ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ સિદ્ધાંત પર કાર્ય કરે છે. અને પિનહોલ કેમેરા વડે આપણે જે વસ્તુ જોઈ એ વસ્તુ કેવી મળે છે, આપણને ઉલટી મળે છે. તો અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. થેન્ક યુ મિત્રો.